તો શિવના દર્શનનો મહિમા છે, શિવને દીપ દર્શનનો મહિમા છે, શિવાલય જવાનો મહિમા છે. એક શ્લોકમાં નાનકડી સુંદર કથા સંભળાવું. બ્રહ્મા બોલે છે, હે નારદ તમ શુણો મુને શિવાગમન. હે નારદ આપ સાંભળો, કૈલાસ પર્વતે શ્રેષ્ઠ કુબેરસ્ય તપોબલાન, જે ભગવાન મહાદેવનો મિત્ર છે, જે ભગવાન શિવજીનો સખો છે, જેનું નામ કુબેર છે, અને ગઈકાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, કુબેરના નામથી મહાદેવને બોલાવવામાં આવે તો શંકરજી ખૂબ રાજી થાય છે. રોજ ભગવાન મહાદેવને કુબેરનાથ તરીકે પોકારો, કુબેરેશ્વર મહાદેવ તરીકે પોકારો, તેનો એક અનંત મહિમા છે. બ્રહ્મા કહે છે, સાંભળો નારદ, હું તમને સુંદર કથા કહું જેમાં શિવ દર્શનનો મહિમા છે, જેમાં દીપ દર્શનનો મહિમા છે, જેમાં મહાપ્રસાદનો મહિમા અને શિવાલય જવાનો મહિમા છે. આ બધો જ મહિમા એક કથાની અંદર સમાયેલો છે. સ્વયં બ્રહ્મા બોલે છે, નારદ નારદ ત્વં શૃણુ મુને શિવાગમન સત. બ્રહ્મા બોલે છે, નારદ કાંપલ નામનું એક નગર હતું. આ નગરમાં યજ્ઞદત્ત નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, પરોપકારી બ્રાહ્મણ છે, સંતોષ નામનો શ્રેષ્ઠ ગુણ આ બ્રાહ્મણમાં છે. યજ્ઞો કરે છે, યજ્ઞો કરાવે છે, નામ યજ્ઞદત્ત છે. જેમનું જીવન સેવા પરોપકારથી સુંદર મજાનું પ્રતિષ્ઠિત જીવન છે, રાજા અને પ્રજા જેનો આદર કરે આવો આ બ્રાહ્મણ છે. નામ યજ્ઞદત્ત છે, કંપલ નામનું નગર છે. આમ નગરમાં બ્રાહ્મણ વિહાર કરવા નીકળે ને, નગરના માણસો આ પવિત્ર બ્રાહ્મણનું દર્શન કરીને પોતાના જીવનને ધન્ય માને. આવું તો સુંદર તેને જીવન છે. આમ બ્રાહ્મણ દેવ જતા હોય ને તો તેના પગની ધૂળ હોય, લોકો મસ્તક ઉપર ચડાવે, તમે જોવો તો ખરા. આવો પવિત્ર બ્રાહ્મણ. અને અનેક એવા બ્રાહ્મણોને મેં જોયા છે, કોઈ નાના માણસને ઘરે કાંઈ પૂજા પાઠ કે કાંઈ હોય ને તો એમ કહે, ભાઈ તું મૂંઝાતો નહીં, બધું લઈને હું આવી જઈશ, તારથી થાય એટલું કરજે, બસ કોઈ શરત નહીં, કોઈ માગણી નહીં, બસ જજમાન ઉપર લાગણી રાખે. આવા બ્રાહ્મણોને ગિરિબાપુ પ્રણામ કરે છે. જજમાનો ઉપર લાગણી રાખે, ભાઈ તું એટલું કરે છે, એટલું ઘણું છે ને, તારે રુદ્રીપાઠ કરવો છે, આવી જશું, ભગવાન સત્યનારાયણની કથા કરવી છે, તારાથી થાય એટલું કરજે, બાકી હું બધું લઈને આવી જઈશ. આવા પવિત્ર બ્રાહ્મણો. યજ્ઞદત્ત બ્રાહ્મણમાં સંતોષ નામનો શ્રેષ્ઠ ગુણ છે. કાંપલ નામના નગરના રાજાને ખબર પડે કે મારા નગરમાં એટલો પવિત્ર બ્રાહ્મણ. રાજા કહે છે કે પ્રજા એનું આદર કરે, તેની પૂજા કરે, અને પ્રજા જો તેનો આદર કરતો, હું તો નગરનો રાજા છું, મારે તો તેની પૂજા કરવી જોઈએ. આ કાંપલ નામના નગરના રાજા પવિત્ર બ્રાહ્મણને પોતાના આંગણે બોલાવે છે. અને આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ આવે ત્યારે સમજો કે આપણું આંગણું ધન્ય બન્યું છે, આંગણું પાવન બને છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે બ્રાહ્મણો, આપણી સંસ્કૃતિ છે સાધુ સંતો, આપણી સંસ્કૃતિ છે સત્સંગ, આપણી સંસ્કૃતિ છે ભગવાનની કથા, પૂજા, અર્ચન, યજ્ઞ, આપણી પરંપરા છે. ભલા આપણી પરંપરાને આપણે જાળવી રાખવાની છે. બ્રાહ્મણ દેવ આંગણે આવ્યા છે. રાજા બહુ પ્રસન્ન છે. કહ્યું છે કે યજ્ઞદત્ત બ્રાહ્મણ, મેં સાંભળ્યું છે કે તમે તો બહુ પરોપકારી છો, લોકોનું હિત કરનારા બ્રાહ્મણ, ધર્મના માર્ગ ઉપર ચાલો છો, દરેકને ધર્મના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરિત કરું છું, ધન્ય છો બ્રાહ્મણ દેવતા. કાંપલ નામના નગરના રાજા આ બ્રાહ્મણની પવિત્રતા, બ્રાહ્મણની વિદવત્તા અને તેની સરળતા જોઈ આ રાજા બહુ રાજી થયા છે. બ્રાહ્મણની આરતી ઉતારે છે, પૂજા કરે છે. આપણે આપણી યોગ્યતા ઊભી કરીને તો કોઈને કહેવું ના પડે પગે લાગો એમ, એ તો સ્વયંભૂ તેનું મસ્તક ઝૂકી જતું હોય છે. પહેલાં તો આપણી યોગ્યતા આપણે ઊભી કરવી પડે છે. અને રાજાએ પ્રસન્ન થઈને
યજ્ઞદત્ત બ્રાહ્મણ ને સોનાની અંગૂઠી ભેટમાં આપે છે. આ બ્રાહ્મણ દેવતા સોનું પહેરતા નથી, સોનાની અંગૂઠી સ્વીકારે છે, કુમકુમની બિંદી કરે છે, મસ્તક ઉપર ચડાવે છે. તમારે જો સાધુ બ્રાહ્મણની આદત હોય છે, તમે કાંઈ ભેટ પૂજા આપો ને એટલે તરત માથા ઉપર ચડાવે, માથા ઉપર ચડાવે છે. હું તમને કહું કેટલો આદર આપે છે. રાજાથી સન્માનિત થયા છે યજ્ઞદત્ત બ્રાહ્મણ અને પોતાના નિવાસસ્થાને જાય છે. પોતાના પત્નીને કહે છે કે રાજાએ મારો આદર કર્યો, આ સોનાની અંગૂઠી મને ભેટમાં આપી છે, લ્યો આ સોનાની અંગૂઠીને ભગવાનને આગળ છોડી દો. ઘરમાં નાનકડું મંદિર છે જેને દેવસ્થાન કહીએ ને, દરેકના ઘરમાં હોય ને નાનકડા મંદિરો હોય છે, પણ મંદિરોને સ્વસ્થ રાખો, ચોખ્ખા રાખવા ભલામણા. રોજ ભગવાનની સંભાળ લઈ, ભગવાનને જોઈએ, ભગવાનને સરસ શણગાર કરીએ, આપણું મંદિર સુંદર હોવું જોઈએ. પ્રભુને સોનાની અંગૂઠી અર્પણ કરી છે. ભગવાન તારું કાર્ય કરું છું તેથી મને આ બધું જ મળી રહ્યું છે, બાકી કોણ આદર આપે, કોણ માન આપે, કોણ સન્માન આપે છે? અને આ દુનિયામાં આપણને કોઈ માન સન્માન ન આપતા હોય, આપણા સત્કર્મોનો આદર કરતા હોય છે, આપણા શ્રેષ્ઠ અને સારા જીવનનો આદર થતો હોય છે, માનવમાં રહેલા સદગુણનો આદર થતો હોય છે. હવે આ બ્રાહ્મણ તો કર્મકાંડ કરે છે તેથી ઘરમાં બહુ રહી શકતા નથી ને. જે લોકો કર્મકાંડ પ્રવૃત્તિ કરતા હોય કે બહુ ઘરમાં ન રહી શકે, દૂર દૂર યજ્ઞો કરવા માટે જવું પડતું હોય છે, દૂર દૂર પૂજા કરાવવા માટે જવું પડતું હોય છે, ધર્મનો પ્રચાર પ્રસાર કરનારા માણસો પોતાના પરિવારને સમય ન આપી શકે, પોતાના ઘરના માણસોને સમય ન આપી શકે, એને વધારે સમય બહાર આપવો પડે છે. તેથી યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાનું ઘર છોડીને વધારે પડતા બહાર રહે છે, કારણ કે ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, યજ્ઞો કરાવે છે, પૂજાપાઠ કરાવે છે. યજ્ઞદત્ત બ્રાહ્મણના એક દીકરો છે જેનું નામ છે ગુણનિધિ. ગુણનિધિ યુવાન છે. આ યુવાન દીકરો શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે રહે છે અને કોની સાથે મિત્રતા છે એ પિતાને જાણ નથી. પુત્રના જીવનથી પિતા અજાણ છે. એ શું કરે છે, એની માનસિકતા કેવી છે, એ કોની સાથે મિત્રતા ધરાવે છે, તેની વિચારધારા કેવી છે, આ બાપને કાંઈ ખબર નથી. બાપ ધર્મના કાર્યમાં રચોપચો રહે છે, ધર્મના પ્રચાર પ્રસાર માટે વધારેમાં વધારે સમય ધર્મના કાર્યમાં આપે છે, બહાર રહે છે. એક દિન બન્યું એવું, યજ્ઞદત્ત બ્રાહ્મણ કાંપલ નામના નગરમાં આમ જઈ રહ્યા હતા, એમાં કોઈ નગરના યુવકના હાથમાં આંગળીમાં સોનાની અંગૂઠી જોઈ. આ બ્રાહ્મણ કહે છે, ભાઈ યુવાન, આ તારી પાસે સોનાની અંગૂઠી છે એ તો મારી છે, રાજાએ મને ભેટમાં આપેલી છે, જો કુમકુમની બિંદી કરેલી છે, નિશાની છે, લાવ, તારી પાસે ક્યાંથી આવી? પેલો નગરનો યુવક કહે, બ્રાહ્મણ દેવતા, સોનાની અંગૂઠી હતી ત્યારે તમારી હતી, હવે તો મારી છે. અરે ભાઈ, તારી કેવી રીતે બની શકે છે, આ તો રાજાએ આપેલી ભેટ છે. નગરનો યુવક કહે છે, બ્રાહ્મણ દેવતા, તમે સાંભળશો ને તો તમને બહુ દુઃખ થશે. અરે ભાઈ, શું વાત છે, તમારો દીકરો ગુણનિધિ? હા, મારો યુવાન દીકરો ગુણનિધિ, એ તો કહું છું, તમારો યુવાન દીકરો ગુણનિધિ, તમારો દીકરો મારી સાથે જુગાર રમતો હતો. બ્રાહ્મણ કહે કે મારો દીકરો જુગાર રમે, જુઠ્ઠું બોલે તો બદનામ કરવાનો પ્રયાસ કરે છે. પેલો નગરનો યુવક કહે, જુઠ્ઠું બોલવામાં મને કેવો લાભ, બ્રાહ્મણ દેવતા, હું સાચું બોલું છું, તમારો દીકરો જુગાર રમતો હતો, ઘણું બધું ધન હારી ગયો, તમારા ઘરમાંથી ચોરી કરી સોનાની અંગૂઠી લાવ્યો, જુગારમાં છોડીને હું જીતી ગયો, તેથી સોનાની અંગૂઠી મારી છે. બ્રાહ્મણ દેવતા વાત માનવા માટે તૈયાર નથી. યજ્ઞદત્ત કહે છે, જુઠ્ઠું બોલે છે, મારો દીકરો જુગાર ન રમે, અને વધારે પડતો સંતાનો પર ભરોસો એ પણ જીવનને ખતરામાં મૂકે છે. સિંહ ઉપર ભરોસો રખાય, સર્પ ઉપર ભરોસો રખાય, પણ યુવાન દીકરા દીકરી ઉપર બહુ ભરોસો ન રખાય, થોડી કાળજી રાખવી પડે છે. છોકરાના ઘડતર માટે તેને મારવાની જરૂર, ટીપવાની જરૂર નથી, તેને ઘડવાની જરૂર નથી,
દીપ પ્રજ્વલિત હોય ને આમ પવન આવતો હોય ને થોડોક આડો હાથ રાખો એટલે કુસંસ્કારનો પવન કોઈ જગ્યાથી લાગી ન જાય. બસ એટલી કાળજી દીકરાઓ માટે રાખવાની છે, બાકી વધારે કંઈ બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. પેલો યુવાન કહે છે નમોનારાયણ કે બ્રાહ્મણ દેવતા, તમારો દીકરો જુગાર રમે તેટલું તમારો દીકરો તો મદિરાપાન પણ કરે છે. અરે મારો દીકરો મદિરાપાન કરે? આ બ્રાહ્મણ માનવા માટે તૈયાર નથી, તું જૂઠું બોલે છે. મારો પુત્ર મદિરાપાન ન કરે? અરે બ્રાહ્મણ દેવતા તમે વધારે સાંભળો છો તો તમને દુઃખ થશે. ઓમ નમોનારાયણ. બિરાજો બિરાજો સંતો બિરાજો, જય ગિરનારી બિરાજો. સંત સમાગમ દુર્લભ ભાઈ બિરાજો. સાધુ તેરું સંગડનો છોડું, સાધુ તેરો સંગડો ન છોડો મે રડતી આંખે ધ્રુજતા શરીરે આ યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના ઘરે આવે છે. પત્નીને પૂછવા લાગે છે કે ગુણનિધિ ક્યાં ગયો છે? જ્યારે જ્યારે કહે છે ત્યારે કોઈ ને કોઈ બહાનું બતાવે છે કે પાઠશાળામાં ગયો છે, વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરે છે, ભણવા ગયો છે, શ્લોકો પાકા કરે છે, દીકરાઓનો બચાવ પોતાના દીકરાનો બચાવ કરે છે. અને દુનિયાની મોટામાં મોટી ગુનેગાર હોય માં, જે માં પોતાના દીકરાના દુર્ગુણને છુપાવે છે, આપણા દીકરાના દુર્ગુણને પતિની આગળ કોઈ દી છુપાવતા નથી, એ પતિની પણ ગુનેગાર છે અને પુત્રની પણ ગુનેગાર છે. આ દીકરાના જે દુર્ગુણ હોય અવગુણ હોય તેને ઢાંકવા એ માનું કર્તવ્ય નથી, તેને દૂર કરવા એ માનું કર્તવ્ય છે. ઘણી માતાઓ ઢાંકતી હોય છે, નહીં નહીં. આજે યજ્ઞદત્તના પત્ની કહે છે બસ પાઠશાળામાં ગયો છે. ત્યારે યજ્ઞદત્ત બ્રાહ્મણ કહે જૂઠું શા માટે બોલે છે? મને તું કહે ક્યાં ગયો છો ગુણનિધિ? એટલા સમયમાં ગુણનિધિ આવી પહોંચે. યજ્ઞદત્ત કહેવા લાગે છે ગુણનિધિ બેટા મેં સાંભળ્યું છે આ બધું સાચું છે. હા તું જુગાર રમે છે, તું મદિરાપાન કરે છે, તું માંસાહાર કરે છે. ગુણનિધિ નીચે જોઈ ગયો છે. બાપ સમજી ગયો કે મારો દીકરો ભૂલો પડ્યો છે, દીકરાના જીવનમાં સંગ દોષ થયો છે. જીવનમાં સારા માણસોનો સંગ થાય તો ધન્ય બન્યા, પણ ભગવાનનો ઉપકાર માનો કે દુરિજનોનો સંગ નથી થયો. તું શરાબ પીવે છે, માંસાહાર કરે, જુગાર રમે? આપણે બ્રાહ્મણ અને બ્રાહ્મણ થઈને જો આવા પાપ કર્મો કરીએ પ્રભુ આપણને ક્ષમા ન કરે? આપણે તો સંદેશાવાહક છીએ,
ધર્મના માર્ગે ચાલવું, ધર્મનું માર્ગદર્શન કરવું, એ આપણું કર્તવ્ય છે. હવે બહુ સુંદર વાત કહી છે યજ્ઞદત્ત બ્રાહ્મણ. એમ બોલે છે કે સાંભળ ગુણનિધિ, જે ધરતી ઉપર જુગાર રમાતો હોય એ ધરતીના પેટાળમાં પાણી સુકાઈ જાય. જ્યાં જુગાર રમાતો, જ્યાં નિર્ધનતા દરિદ્રતા આવે, જ્યાં જુગાર ખેલાતો હોય ત્યાં આજુબાજુમાં કઈ ઉભા ઉભા જોવે તો એને પણ નિર્ધનતા આવે. કોઈ જગ્યાએ આપણે ભલે રમતા ન હોય જુગાર, પણ જ્યાં જુગાર રમતો હોય ત્યાં આપણે ઉભા ઉભા આપણે આમ જોઈએ ને તો પણ આપણા પરિવારમાં નિર્ધનતા અને દરિદ્રતા અને ભૂખમરો આવે. ગુણનિધિ, માંસાહાર કરતા ભયંકર પાપ કયું? બેટા, આપણે બ્રાહ્મણ છે, મદિરાપન. આજ કઠોર શબ્દોનો વરસાદ વરસાવે છે, બાપની આંખમાં આંસુ છે. યજ્ઞદત્ત કહે છે, ગુણનિધિ, રાજાને પ્રજા આપણી આરતી ઉતારે છે, સ્વયં રાજા મારી પૂજા કરે, પ્રજા મારો આદર કરે છે. સાંભળ બેટા ગુણનિધિ, મારું જીવન મેં ઘસી નાખ્યું ને ત્યારે એટલી મોટી પ્રતિષ્ઠા મળી છે. વાતો કરવાથી પ્રતિષ્ઠા આ દુનિયામાં કોઈને મળી નથી અને મળવાની પણ નથી. પ્રતિષ્ઠા મેળવવા માટે સુખડના કાષ્ટને જેમ ઘસાવવું પડે, અગરબત્તી જેમ સળગવું પડે છે, દીપ પોતાના દિવેલને ખાલી કરે છે, દીપ સ્વયં સળગે છે ત્યારે પ્રકાશિત બને છે અને ત્યારે દીપને દેવ તરીકે આપણે સ્વીકારીએ છીએ. ફૂલો પોતાની કાયાને વિંધે છે ત્યારે કોઈના ગળાનો હાર બને છે. બેટા, જીવન આખું મેં સમર્પિત કર્યું, જીવન મેં ઘસી નાખ્યું, ત્યારે સમાજમાં એટલી માન સન્માન પ્રતિષ્ઠા અને રાજાને પ્રજાને જાણ થશે કે તું મદિરાપાન કરે, જુગાર રમે છે. બેટા, પ્રતિષ્ઠા મેળવવી બહુ જ કઠિન છે, પણ પ્રતિષ્ઠા મેળવવા બાદ એ પ્રતિષ્ઠાને અકબંધ ટકાવી રાખવી એ બહુ મુશ્કેલ હોય છે. ગુણનિધિ, કઠોર શબ્દ કહે છે. યજ્ઞદત્તના પત્ની વચ્ચે આવે છે, શું કહો છો દીકરાને? એકનો જ દીકરો છે, કઈ કરી બેસે તો? આપણો આધાર છે, દીકરાનો પક્ષ લીધો છે. જ્યારે જ્યારે યજ્ઞદત્ત પોતાના પુત્ર ગુણનિધિને કંઈ કહેવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમના પત્ની વચ્ચે આવે છે. હવે યજ્ઞદત્તને એમ થયું કે આમનામ ચાલતું રહેશે, રાજાને પ્રજાને ખબર પડે છે કે મારો દીકરો શરાબી જુગારી અને સમાજમાં કેટલી મોટી અપકીર્તિ થશે, અને વિદ્વાન પુરુષો સજ્જન પુરુષોનો સ્વભાવ હોય છે, એ પોતાના પ્રાણને છોડી શકે છે પણ પોતાની પ્રતિષ્ઠાને કલંકિત ન થવા દે. આ વિદ્વાનોનો સ્વભાવ છે, આ સજ્જનોનો સ્વભાવ છે. અંતે નિર્ણય લીધો યજ્ઞદત્તે કે મારી પત્ની મારો પુત્ર વાત માનવા માટે તૈયાર ન હોય તો આ પરિવારને મારે છોડી દેવો જોઈએ. જ્ઞાની વિદ્વાન ભગવાનનો ભક્ત પરોપકારી બ્રાહ્મણ પ્રાતકાલે વહેલા ઊભા થાય છે, પોતાનું થોડું સાહિત્ય સાથે લઈ લે છે, વાંચન પોતાની પૂજા સાથે લઈ લે છે, અને ઘર છોડી ગામ છોડીને યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના આત્મકલ્યાણ માટે નીકળી જાય છે. આ બ્રાહ્મણ જતો રહે છે. આવી જ કથા શ્રીમદ ભાગવત કથામાં પણ એક કથા આવે છે આત્મદેવ બ્રાહ્મણની, એ પણ પોતાનો પરિવાર છોડીને જતા રહે. યજ્ઞદત્ત બ્રાહ્મણ જતા રહ્યા છે. સવાર પડી, ગુણનિધિ જોયું તો પિતા નથી, નગરમાં જોયું નગરમાં પણ નથી, આજુબાજુના નગરમાં સંભાળ લીધી ત્યાં પણ નહીં. ગુણનિધિ સમજીયો કે મારો બાપ હવે અમને છોડીને જતો રહ્યો છે, રાજી થયો મનોમન, હવે મને કોઈ કહેનાર નહીં, રોકનાર નહીં, ટોકનાર નહીં, હવે ખુલ્લું મેદાન મળ્યો છે. અને યજ્ઞદત્ત જતા રહ્યા છે. પિતાએ જે મહેનત કરીને જે ઘરમાં ભેગું કર્યું હતું, નામ કેટલું સરસ છે, ગુણનિધિ, એક ગુણ નથી આનામાં. ઘરની બધી સંપત્તિ વેચવા લાગ્યો છે, જુગારમાં મદિરાપાનમાં. ભગવાન વ્યાસે તો મર્યાદા છોડીને બધું વર્ણન કર્યું છે, પણ એ મર્યાદા આપણે ન છોડી શકીએ એવા બધા જ
પાપ કર્મોના માર્ગે આ ગુણનિધિ જવા લાગ્યો છે. અંતે તો ઘરની સી જ વસ્તુ પણ વેચી, કારણ કે જેને જુગારની આદત પડે, મદિરા પાન કરવાની આદત પડે, નિર્ધનતા દરિદ્રતા સહપરિવાર સાથે તેના ઘરમાં મહેમાન ગતિ કરે, રોજ માટે આવે, હવે તો નાની મોટી સીજ વસ્તુ પણ વેચી નાખી છે. મદિરા પીધેલી હાલતે, શરાબ પીધેલી હાલતે, લથડિયું ખાતો ખાતો દીકરો ઘરે આવે છે. માને કહે છે, માં તારી પાસે કઈ ધન હોય તો મને આપ, મદિરા પાન કરવા માટે મને જરૂર છે. પેલી માં કહે કે બેટા, તારા પિતાએ કેટલી મહેનત કરી, દિવસ રાત એક કરી, આટલો પુરુષાર્થ કર્યો, ઘરમાં આટલી સુવિધા ઊભી કરી, અંતે બધું વેચી નાખ્યું છે. બેટા, 3 દિવસથી મેં ભોજન નથી કર્યું, ઘરમાં અન્નનો દાણો નથી, મારી પાસે બેટા કાંઈ નથી. ગુણનિધિ કે જુઠ્ઠું બોલે છે? આ તારે કાનમાં જો સોનાની બુટી છે, લાવ મને આપી દે. અરે બેટા, વૃદ્ધાવસ્થા માટે છે. અરે ના કહે છે મને? હાથમાં દંડો લઈને મદિરા પીધેલી હાલત આ ગુણનિધિ પોતાની માને માર મારવા લાગ્યો છે. માથી માર સહન ન થયો. સોનાની બુટી નાની નાની પહેરી હતી, લે લઈને જતો રહ્યો છે. અંતે માના વસ્ત્રો વેચી નાખ્યા છે. હવે આ માને પોતાની ભૂલ સમજાણી છે કે હું મારા પતિના પક્ષમાં ન રહી, પુત્રના પક્ષમાં રહી. મારા પતિને પણ મેં ગુમાવ્યો અને મારા દીકરાનું જીવન પણ મેં ઝેર કરી દીધું છે. પોતાની ભૂલ પોતાને સમજાય છે, પણ હવે તો બહુ જ મોડું થઈ ગયું હતું. જો સમય અનુસાર આપણી ભૂલ આપણને સમજાય તો સમજો તમે સાવધાન, પણ આ દુનિયામાં સમય અનુસાર કોઈને પોતાની ભૂલ નથી સમજાતી. ઘણું બધું લૂંટાવી બેઠા હોય અને પાછું વળવાનો કોઈ માર્ગ ન હોય ત્યારે આપણી ભૂલ આપણને સમજાતી હોય છે. હવે આ માં દુઃખી થાય છે. મદિરા પીધેલી હાલતે આવે છે, માને માર મારે છે. એક તો પતિનો વિયોગ, ભૂખની પીડા, વૃદ્ધાવસ્થા અને ઉપરથી દીકરાનો ત્રાસ, ચારો તરફથી દુઃખ આ માને ઘેરી વળ્યા છે. અને રોજ મદિરા પીધેલી હાલતે નહીં બોલવાના શબ્દો બોલે, માને માર મારે છે. હવે આને ક્યાં નર્કમાં જગ્યા મળે જે માને માર મારે, માનો અનાદર કરે, માતાનું અપમાન કરે છે. અને ઘણા છોકરાઓને આપણે જોઈએ છીએ, માનો અનાદર કરે, માને તરછોડે, એનું અપમાન કરે. અરે માથે મોટું તીર્થ કયું ભલા? ભૂલો ભલે બીજું બધું, હે માં તો માં જ, માથે મોટું તીર્થ કયું હોઈ શકે છે? અને બહુ આદરથી સાધુ તરીકે કહું છું, ક્યારે શિવાલયજીને મહાદેવનું દર્શન કરવા ન જઈ શકાય, પણ માને પગે લાગી લો ને તો એ મહાદેવનું દર્શન કહેવાય છે. માં આપણા માટે તીર્થ છે, માં આપણું સદગુરુ સ્થાન છે, માં આપણા માટે બધી જ વસ્તુ માં જ. મને કહેતા થોડોક પણ ખચકાટ ન થાય. આજે એટલી મોટી સંખ્યામાં તમે ભગવાનની કથા સાંભળો છો તો જરૂર માના સંસ્કારો ઉગ્યા છે. તેથી આપ સૌને તો મારા પ્રણામ, પણ આપ સૌની માતાઓને પણ મારા પ્રણામ છે. કારણ કે માએ કોઈને કોઈ રીતે સંસ્કાર આપ્યા છે કે બેટા ભગવાનની કથા સંભળાય, બેટા સાધુ મહાપુરુષોનું દર્શન કરાય, બેટા યજ્ઞોમાં જવાય, મંદિરોએ જવાય, સેવા કરાય, પરોપકાર કરાય. બેટા જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય, જેટલો સમય હોય તેટલો સમય પ્રભુનો મહિમા સંભળાય, આપણો મહિમા વધે ભગવાનનો મહિમા શ્રવણ કરવાથી. આ માના સંસ્કારો ઉગ્યા છે, એ છે માં. દુનિયાના દરેક માણસોના પ્રેમનો અસ્ત થાય, પણ માના પ્રેમનો અસ્ત થયો નથી. ભલે આપણે વિસરી જતા હોય એ વસ્તુ અલગ છે, આપણે નજર અંદાજ કરતા હોય વસ્તુ અલગ છે, બાકી માનો પ્રેમ એક ધાર હોય છે. ગંગાના નીર તો વધે ઘટે, લાકિન સરખો પ્રેમનો પ્રવાહ. બહુ જૂની પંક્તિ જાણીતી લોકમુખે ગવાયેલી, ગંગાના નીર તો વધે ઘટે,
જનની ને જોડ સખી નહીં જડે રે લો, જનની ને જોડ સખી નહીં જડે રે લો. એક દીકરો પોતાની માને કહે છે કે માં, તારા કારણે ઘરમાં બહુ ઝઘડા થાય છે, ઘરના ઝઘડાનું કારણ તું છે. માને કહે છે, પત્ની નહીં માં, તારા લગ્ન નહીં થયા હતા ત્યારે ઘરમાં ઝઘડો થતો હતો, ઝઘડાનું કારણ પત્ની છે કે માં છે? પણ આ દીકરો એમ કહે છે, માં તારા કારણે ઘરની અંદર અશાંતિ બધી જતી, અશાંતિ અશાંતિ, ઝઘડો ઝઘડો. ત્યારે માં કહે છે, બેટા કામ કરને, તો મારા કારણે જો ઘરમાં ઝઘડો થતો અશાંતિ હોય તો બેટા તું મારી સાથે આવ, મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા. જો તને શાંતિ મળતી હોય, તું સુખેથી રહી શકતો હો તો મને વૃદ્ધાશ્રમમાં છોડી જા. છે દીકરો જો રાજી થયો કે ન થયો મને ખબર નથી, પણ પત્ની જરૂર રાજી થઈ કે ગયું. ના, પતિ પત્ની બંને આ વૃદ્ધ માને ધ્યાન દેનાર, વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાય છે. ત્યારે દીકરો કહે છે કે સાહેબ, મેનેજર વૃદ્ધાશ્રમના, સાહેબ સારામાં સારી રૂમ હોય મારી માં માટે તમે મને આપો, ભલે મને પૈસા ભરવા પડે, મારી માને મારા વૃદ્ધાશ્રમમાં સારી રીતે મૂકવી છે. ત્યારે પેલા મેનેજરે કહ્યું કે એક કામ કરો, તમે પહેલી 10 રૂમ છે સારી છે, એમાંથી તમને જે રૂમ ગમે એ પસંદ કરી આવો અને એ પ્રમાણે હું નોંધી લઉં. આ દીકરો અને પત્ની બંને માં માટે વૃદ્ધાશ્રમ દર રૂમની પસંદગી કરવા જાય છે. એક રૂમ જોયો તો કે ભાઈ પંખો છે, હવા ઉજા સારું છે, કબાટ છે, નાવા ધોવાની વ્યવસ્થા છે, બેડ સુંદર છે. માં મેનેજર સાહેબ પાસે ઊભી છે અને પેલા પતિ પત્ની રૂમ જોઈને ધીરે ધીરે આવે છે. તો આ માં મેનેજર સાથે બહુ આમ બહુ વર્ષોની ઓળખાણ ન હોય એવી રીતે વાત કરવા લાગે છે, જેને મેનેજરને બહુ આમ બહુ બહુ નજીકથી ઓળખતી હોય. પેલા દીકરોનો બહુ આવી રહ્યા છે, તે માં મેનેજર સાથે આમ એટલે આમ લાગણીથી વાત કરે છે. દીકરાએ પૂછ્યું કે મેનેજર સાહેબ, તમે મારી માને ઓળખો છો? ત્યારે મેનેજર કહે છે, આ ભાઈ તારી માતાને તો હું 25 વર્ષથી ઓળખું છું, બહુ પરોપકારી છે, તેના હૃદયમાં બહુ દયા છે, કોઈનું દુઃખ ન જોઈ શકે એવી આ માં છે, બહુ વર્ષોથી તારી માતાને ઓળખું છું ભાઈ. ત્યારે પેલા દીકરાએ પૂછ્યું કે મેનેજર સાહેબ, તમે મારી માને કેવી રીતે ઓળખો છો? ત્યારે મેનેજરે કહ્યું કે ભાઈ સાંભળ, આજથી 25-26 વર્ષ પહેલા તમારી માં અહીંયા આવ્યા હતા. શા માટે મારી માં અહીંયા આવી હતી વૃદ્ધાશ્રમમાં? હા, ત્યારે મેનેજર કહે છે, ભાઈ સાંભળ, જેવી રીતે અમે વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ ને એવી રીતે અમે અનાથાશ્રમ પણ ચલાવીએ છીએ, બાજુમાં અનાથાશ્રમ પણ છે. અનાથાશ્રમ સાથે ચલાવો છો? હા. તો મારી માં વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં શા માટે આવી હતી? ત્યારે મેનેજરે કહ્યું કે ભાઈ, એને સંતાન નહીં હતું એટલે તને અનાથાશ્રમમાંથી લઈ ગઈ છે, એ આ તારી માં છે, જે અનાથાશ્રમમાંથી તને ઉઠાવી અને એમના ઘરે લઈ ગઈ, તને પ્રેમ આપ્યો, તને લાગણી આપી, તને મોટાઈ આપી, તને ભણાવ્યો, તને ઉછેર્યો, તને સમાજને લાયક બનાવ્યો, તને કેટલો સુખી કર્યો, અને તું આજે તારી માતાને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યો છે. દીકરો તો સ્તબ્ધ બની ગયો, કરે આ મારી માં મને અનાથાશ્રમમાંથી લઈ ગયેલી અને માનો પ્રેમ આપ્યો, આટલી લાગણી, મને ભણાવ્યો, મને ઉછેર્યો, મને પગભર કર્યો. આ દીકરાનું મન પરિવર્તન પામ્યું છે.
કે આવી દેવ જેવી માને મારે વૃદ્ધાશ્રમમાં, હરિહરા તો મોટું પાપ છે, મારે આ માને વૃદ્ધાશ્રમમાં ન છોડાય, કારણ કે જીવન મને આ માએ આપ્યું છે, મારે જીવન આખું માની સેવામાં સમર્પિત કરું ને, તો પણ આવી દેવ જેવી માં, આવી પરોપકારી દયાવાન માં મને નહીં મળે. પરિવર્તન થયું છે દીકરામાં, વાત સાંભળતા જ મનમાં વિચાર કર્યો કે મારી માને લઈને પાછો ઘરે જતો રહું, પરંતુ એ દીકરાએ પોતાની પત્નીની સામે જોયું, પત્નીના રૂપરંગ બદલી ગયા છે. દરેક પુરુષ ચોપડા વાંચી શકે કે ન વાંચી શકે, પણ પોતાની પત્નીના ખોપડા જરૂર વાંચી શકે છે. રૂપરંગ જોઈ અને પેલો ડરી ગયો, મનને મનાવી લીધું છે, અને હૃદય ઉપર પથ્થરને લગાવી અને મેનેજર સાહેબને કહે છે, મારી માને સાચવજો તમે, કારણ કે પત્નીને અણહાર ઉપરથી તેને ખબર પડી ગઈ કે મારી પત્ની મંજૂર નથી માને પાછી ઘરે લઈ જવા માટે, કારણ કે રૂપરંગ માણસના દેખાય આવે ને, ભલામણ કરે છે. અને પથ્થર હૃદયે માને વૃદ્ધાશ્રમમાં છોડીને આ દીકરો પોતાની પત્ની સાથે જતો રહે છે. માં તો વૃદ્ધાશ્રમમાં રહે છે, કારણ કે જેનો લાગણીશીલ સ્વભાવ છે, જેના હૃદયમાં પ્રેમ છે, પરોપકારનો ભાવ છે, એ તો દુનિયામાં કોઈ પણ જગ્યાએ રહે એ મહેકી ઉઠે છે. એને કોઈ કે અતરની કે સેન્ટની જરૂર ન પડે, કારણ કે તેનો ભાવ, તેની લાગણી, તેનો સેવાભાવ, તેનો પરોપકાર, એ તો કોઈ પણ જગ્યાએ માણસને તમે મૂકો એ મહેકી ઉઠે છે. ગુલાબને કોઈ દી પોતાની જાતની ઓળખાણ નથી આપવી પડતી કે હું ગુલાબ છું, ગુલાબની મહેક જ પોતાની ઓળખાણ હોય છે ને. આ દુનિયામાં આપણી ઓળખાણ આપણે આપવી પડતી નથી, આપણો સ્વભાવ, આપણી રહેણી કહેણી, આપણો વ્યવહાર, એ જ આપણા બાપ દાદાઓની ઓળખાણ હોય છે, એ જ આપણા પૂર્વજોની ઓળખાણ હોય છે. જીવનની સુગંધ એ પૂર્વજોનું સન્માન છે. આવતો રહ્યો ઘરે, એ તો પતિ પત્ની રચા પેચા રહેવા લાગ્યા, પણ માં તો વૃદ્ધાશ્રમમાં આનંદ કરે છે, વડીલોની સેવા કરે છે, સૌની સાથે પ્રેમથી રહે છે, ભજન કીર્તન કરે છે, અને દિવસો ક્યાં પસાર થાય તેને ખબર પણ નથી રહી. ઘણો સમય વીતી ગયો ત્યારે એ માને કોઈ વૃદ્ધાશ્રમમાં મળવા માટે આવ્યું, ત્યારે માએ એ માણસને એમ કહ્યું કે મારો દીકરો શું કરે છે, એમની પત્ની સાથે એમ રાજી ખુશીથી આનંદથી રહે છે ને, તે પેલો ભાઈ તો દેખાડે કહેવા લાગ્યો કે માં સાંભળ, જો આ દુનિયા કર્મોથી ચાલે છે માં, જે દીકરાને તું અનાથાશ્રમમાંથી લઈ ગઈ, તે ઉછેર્યો, તે મોટો કર્યો, એ દીકરા તને શું આપ્યું, વૃદ્ધાશ્રમમાં તને ધકેલી દીધી, તેથી માં સાંભળ, કર્મોના ફળ તો ભોગવવા જ પડે છે. પેલી માં કહે, તું શું કહેવા માંગે છે ભાઈ, મને તું સીધી સીધી વાત કર ને. તો વાત તો એમ છે, સાંભળ માં, તું તારો દીકરો અહીં તને વૃદ્ધાશ્રમમાં છોડીને ગયો ને, અને થોડાક મહિનાઓ થયા તેની પત્ની મરી ગઈ, એકલો થઈ ગયો. અરે મારો દીકરો એકલો થઈ ગયો, તો તેને ભોજનની કેટલી તકલીફ પડતી હોય, તેના ઘરનું કામકાજ કોણ કરતું હોય. અરે ભાઈ ખરેખર સાચી વાત, હા આમ તને વૃદ્ધાશ્રમમાં મૂકીને ભગવાને કર્મનું ફળ આપ્યું, એકલો થઈ ગયો છે મારો દીકરો, એકલો રહે છે, એકલો રહે છે એમની સાંભળમાં, પાપ કોઈને છોડે નહીં ભલે હોય. તારા દીકરાને મહિના દોઢ મહિના પહેલા તો લકવા થઈ ગયો છે, એક પગ ખોટો પડી ગયો, હાથ ખોટો પડી ગયો, આંખ ત્રાસી થઈ ગઈ છે, મોઢામાંથી લાળવું પડે છે, મોઢું ઠરડાઈ ગયું છે, કોઈ સેવા કરનાર નથી, ભૂખ અને તરસથી પીડાય છે, કારણ કે આવી દેવ જેવી માને વૃદ્ધાશ્રમમાં મૂકી હું ફળ મળ્યું, દુઃખી થાય તારો દીકરો. પેલી માં કે મારો દીકરો દુઃખી થાય છે, દોડતી દોડતી મેનેજર સાહેબ પાસે ગઈ, મેનેજર સાહેબ મારો દીકરો દુઃખી થાય છે. મેનેજર કે મને ખબર છે માં, હું જાણું છું, પણ તું દયાવાળી છે, મારે તને દેખાડવું નહોતું, તેની સજા તેને ભોગવવા દેવી છે. નહીં નહીં મેનેજર સાહેબ એવું નહીં બોલો,
દેવ જેવી માને વૃદ્ધાશ્રમમાં છોડી ગયો છે, દુઃખી થવા દે તું એને. નહીં મેનેજર સાહેબ, મારો દીકરો છે. એવું ના બોલો સાહેબ, મારી સાથે આલો, મને જવું છે મારા દીકરા પાસે. મેનેજર સાથે આવે છે અને માં દોડતી દોડતી દીકરા પાસે આવે છે. દીકરાની હાલત જોઈને માં રડી પડે છે કે બેટા દીકરા, થોડા સમાચાર તો મને મોકલવા જોઈએ ને તારે. માને જોઈને દીકરો રડી પડે છે. રડવું છે પણ રડાતું નથી. અંગ ખોટું પડી ગયું છે, મોઢામાંથી લાળુ આવે છે, આંખ ત્રાસી થઈ ગઈ છે, અંગ ઠરડાઈ ગયું છે, પગ ખોટો પડી ગયો, હાથ ખોટો પડી ગયો છે, કદરૂપોન અતિ કુરૂપ બની ગયો છે. જોર જોરથી રુદન કરું પણ અવાજ નથી નીકળતો. રડવું છે, રડાતું નથી. આંખમાંથી આંસુને બહાર નીકળવું છે પણ આંસુ બહાર નીકળી શકતું નથી. માં બાજુમાં બેસી ગઈ છે. બેટા આટલું તું દુઃખી થયો, મને સમાચાર ન મોકલાવ્યા, મને કેળડાયું નહીં. ત્યારે મેનેજર બોલે છે, હા બેડો તે આવી દેવ જેવી માને તો વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો તો પણ તારી મા તારી ખબર પૂછવા આવી છે. ત્યારે માં કહે છે, બેટા દીકરા મેનેજર જૂઠું બોલે છે, હું તારી ખબર પૂછવા નથી આવી, હવે હું રોજ માટે તારી સાથે રહેવા માટે આવી છું, હું તારી સેવા કરવા માટે આવી છું. બેટા હું માં છું. એ છે માં. મીઠા મધુને મીઠા દીકરો પોતાની માને અગ્નિ સંસ્કાર આપવા નથી ગયો. એ ગુણ નિધિ છે. મોટી મોટી ચોરી કરવા લાગ્યો, ધન લાવવા લાગ્યો, એ ધન જુગાર ની અંદર લૂંટાવા લાગ્યો છે. પણ જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી ચોરી કરતો રહ્યો, લૂંટ કરતો રહ્યો, બનાવટ કરતો રહ્યો. પણ યુવાની કેટલા દિવસો ભલા માણે. આજ ગુણનિધિની યુવાની પૂર્ણ થઈ, વૃદ્ધવસ્થાનો પ્રારંભ થઈ ગયો. મદિરાપાન કરનારો માણસ શરીરમાંથી રોગ ફૂટી નીકળ્યા છે. માંસાહાર કરનારો માણસ શરીર રોગથી ખરડાઈ ગયું છે. શાકાહારી માણસોને ભાગ્યે જ રોગ થતા હોય છે, માંસાહાર કરનારને રોગ થતા હોય છે. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટો તપ છે, એ મોટો વ્રત છે. વ્યસનથી રોગ થતા હોય છે, નિર્વ્યસની એ શ્રેષ્ઠ વરદાન છે. જીવનમાં એક પણ વ્યસન ન હોય. વ્યસન કેવું, ભુવન ભય ભંગ વ્યસની. શંકરજી જેવું વ્યસન કોઈ માણસને દેવું અભય વરદાન. આવું વ્યસન, વ્યસની માણસોને રોગ થાય છે. પછી તમાકુ ખાતા હોય કે બીડી પીતા હોય કે પછી સિગરેટ પીતા હોય કે માવો ખાતા હોય, વ્યસન એ વિષ સમાન છે, માણસને ખતમ કરી દે છે. જલ્દી વૃદ્ધ થઈને ગરડો બની જાય છે, માણસનું શરીર ખાઈ જાય છે. નિર્વ્યસની જીવન એ શ્રેષ્ઠ જીવન છે. આપણે તો વ્યસન મુક્ત રહીએ, દરેકને વ્યસન મુક્ત આપણે રાખીએ. રોગથી આખું શરીર ખરડાઈ ગયું છે. એક તો વૃદ્ધાવસ્થા, શરીરમાં રોગ, ન ચોરી કરી શકે, ન લૂંટ કરી શકે. આ માણસ દુઃખી થવા લાગ્યો છે. કાંપલા નગરમાં ભટકે છે, બહુ ભૂખ લાગે છે. દ્વારે દ્વારે જાય, મને કઈ ભાઈ ખાવાનું આપો ને કઈ ભોજન. પણ નગરના માણસો અપમાન કરે છે, કોઈ ધક્કા મારે, કોઈ પથ્થર મારે છે. આ તો ચોર છે, આ તો ખોટો માણસ છે.
જો તમે આ ગુણનિધિ કોણ છે? યજ્ઞદત્તનો દીકરો છે. યજ્ઞદત્તની પૂજા રાજા અને પ્રજાજેની પૂજા કરતો હતો એવા મહાન બાપનું સંતાન છે આ ગુણનિધિ. ગુણનિધિ કોઈ સામાન્ય નથી, જેના પિતાની આરતી રાજા ઉતારે છે, રાજા અને પ્રજાજેનો આદર કરે એવા મહાન બાપનું સંતાન ગુણનિધિ છે. એ ગુણનિધિનું નગરમાં અપમાન થાય છે, નગરના લોકો પથ્થર મારે છે, નગરના લોકો અનાદર કરે છે. યાદ રાખું, આ દુનિયામાં ક્યાં કુળમાં જન્મ થયો છે એ બહુ મહત્વનું નથી, આપણા કર્મો કેવા છે એ બહુ મહત્વનું હોય છે. ક્યાંય સમાજમાં કઈ જ્ઞાતિમાં જન્મ્યા છે એ બધું છોડો, પણ આપણું જીવન કેવું છે એ મહત્વનું હોય છે. જે બાપનો આદર થતો હતો એના જ દીકરાનો નગરમાં અનાદર થાય છે. અંતે આ ગુણનિધિએ નિર્ણય લીધો કે આ નગરને છોડી દઉં. વૃદ્ધ અવસ્થા છે, થાકી ગયેલો માણસ છે, રોગથી પીડાયેલો ખરડાયેલું શરીર છે, કપડાં ફાટી ગયા, પગ તરડી ગયા, ચહેરો ખરડાઈ ગયો, વાળ વિખાઈ ગયા, ગાંડો એક પાગલ માણસ હોય તેવું રૂપ અને દર્શન આ ગુણનિધિનું થયું છે. દુઃખી થયો ગુણનિધિ, નગર છોડી, કાંપલા નામનું નગર છોડી જવા લાગ્યો. ક્યાં જાઓ, કોઈ લક્ષ તો નથી? લક્ષ્યહીન જીવન જંગલમાં ભટકને કે સમાન હૈ. ધીરે ધીરે ચાલતો ચાલતો જાય, સાંજ પડી ગઈ, સૂર્ય અસ્ત થવા લાગ્યો, અંધારું વધવા લાગી, જંગલમાં રસ્તો ભૂલી ગયો, જવા લાગ્યો, દેખાતો નથી ક્યાં જાઓ, શું કરું? એક તો વૃદ્ધ અવસ્થા છે, ભૂખની પીડા, શરીરમાં રોગ છે, વૃક્ષની ઘટાઓની વચ્ચે એક નાનકડું દેરું દેખાણું. આ ગુણનિધિ નથી એવું, લાવો દેરામાં જાઓ, ખાવાનું હોય તો ખાઈ લઉં, કાંઈ લેવાનું હોય તો હું લઈ લઉં. ખાવા પીવાની આશાથી, કોઈ વસ્તુ લેવાની અપેક્ષાથી આ ગુણનિધિ, વૃદ્ધ ગુણનિધિ એ દેરાની નજીક જાય છે. અંદર ભક્તો પૂજા કરે છે. ગુણનિધિને થયું પહેલાં માણસો જતા રહે, ત્યારબાદ દાવ વૃક્ષની ઘટામાં સંતાઈ ગયો છે. પહેલાં માણસો પૂજન કરીને જતા રહ્યા છે, ખબર પડે કે જતા રહ્યા, ઢસડાતો ઢસડાતો વૃદ્ધ અવસ્થા છે, થાકી ગયેલો માણસ છે, દેરાની અંદર ગયો છે, અંધારું છે, દીપ બુજાઈ ગયો છે, દેખાતું નથી કાંઈ, શું કરું? કેવી રીતે હું પ્રકાશ કરું, અંજવાળું કરું? અંધારામાં દેરામાં હાથ ફેરવા છે આમ તો મૃત વાટો મળે છે, બધી મૃત વાટો ભેગી કરે છે, કપડાં પહેરે, એમાં થોડાક આમ ઉતારે છે, કપડાના ટુકડા મૂકે છે, સળગાવવા માટે શું કરું? તો અંધારામાં હાથ ફેરો, એક જગ્યાએથી લોખંડનો ટુકડો મળ્યો, બીજી જગ્યાએથી પથ્થર મળ્યો છે, પથ્થરને ઘર્ષણ કરી અગ્નિને પ્રજ્વલિત કર્યો. કારણ કે પહેલાંના સમયમાં બાકસ કે લાઇટરને આવું બધું નહીં હતું ને, ચકમક નામનો પથ્થર હોય, લોખંડનો ટુકડો હોય, આમ ઘસે એટલે અગ્નિને પ્રગટ થાય. હજી પણ આપણા માલધારી ભાઈઓ પાસે આવું હોય, એ અગ્નિને પ્રજ્વલિત કરે. અગ્નિને પ્રજ્વલિત કર્યો, અંજવાળું થયું, સામે ભગવાન શિવજીનું શિવલિંગ છે. ગુણનિધિના મુખમાંથી શબ્દો પ્રગટ થયા કરે, આ કોઈ મંદિર નથી, આ કોઈ દેરું નથી, આ તો સાક્ષાત ભગવાન શિવજીનું શિવાલય છે. કારણ કે બ્રાહ્મણ તો હતો જ, લોહીમાં તો ભળેલું હતું, પણ સંગદોષ થવાને કારણે આ માણસ રસ્તો ચૂકી ગયેલો. શિવાલય છે, ભગવાન શિવજીનું સ્થાન છે. બહુ ભૂખ લાગી છે, ભગવાન મહાદેવની સામે પ્રસાદ ધરેલો છે, બંને હાથમાં પ્રસાદ લીધો છે, આ મુખમાં મૂકવાની તૈયારી કરે છે. પણ પહેલા જે પૂજન કરીને આમ જતા હતા, એમનું ધ્યાન ગયું કે મંદિરમાં કઈ સળગ્યું લાગે છે, આટલું બધું અંજવાળું દેખાય છે. પેલા માણસો પાછા ફરે છે, આ ગુણનિધિને તો ઓળખે છે કે આ ચોર છે. પેલા માણસો બોલવા લાગે, રે તું શિવાલયમાં ચોરી કરવા આવ્યો? ચોર ચોર કરી પકડી માર મારવા લાગે છે. દીપ સળગતો રહી ગયો, હાથમાં પ્રસાદ રહી ગયો, અને આ ગુણનિધિનું શરીર શાંત થયું. કારણ કે વૃદ્ધ હતો, શરીરમાં રોગ હતા, ભૂખની પીડા હતી, થાકી ગયો હતો માણસ. કારણ કે પાપ માણસને થકવાડી દે ભાઈ, મૃત્યુ થયું. યમના દૂતો હાથમાં બંધનોનો સાંકળો લઈને આવે છે, ગુણનિધિના જીવને પકડે છે અને કહે છે, એલા અમે તને બ્રાહ્મણને ઘેરે જન્મ આપ્યો, એક સત્કર્મ ન કર્યું? તે તો તને યાદ ન રાખ્યું, પણ કમસે કમ તને માનવ જન્મ મળ્યો એ પણ તે યાદ ન રાખ્યું? આટલા તો પાપ કર્મો તે કર્યા છે, તને ઢસડતા ઢસડતા યમપુરીમાં લઈ જશું, અનેક પ્રકારના નરકોની યાતના તારે સહન કરવાની રહી, આમ લઈ જવાની તૈયારી કરે છે. ત્યાં તો શિવજીને કૈલાસમાં જાણ થઈ,
ભગવાન મહાદેવજી શાંતાકારમ શિખર શયનમ શિષ્ય મંદાકિની ધારી ભાલચંદ્ર તેલોચ, ભગવાન શંકરજી પોતાના ગણોને કહે ગણો અહીંયા આવો, કહે મહાદેવ માન સન્માન સાથે ગુણ નિધિને કૈલાસમાં લઈ આવો. બાલમાં ભસ્મના ત્રિપુંડ છે, કાનમાં કુંડલ છે, ગલામાં રુદ્રાક્ષની માલાઓ છે, ડમરું છે, હાથમાં ત્રિશુલ છે, મૃગચર્મ ધારણ કરેલા શંકરના ગણો શંકર ભગવાન જેવા જ લાગે. હર હર મહાદેવ, હર હર મહાદેવનો નાદ કરતા આકાંશ માર્ગે આવે, લલકાર કરે, દૂતો જીવને છોડી દો, અમે કૈલાસમાં લઈ જઈશું. યમ દૂતો કહે તમારી કઈ ભૂલ થાય છે, આને તો એટલા બધા પાપ કર્મો કર્યા છે કે પાપની સજા આપવા માટે આના માટે અમે તો ચિંતન કરીએ કે કઈ આને ભયંકર સજા કરીએ. મહાદેવની આજ્ઞા છે, શિવ આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. લાવો ગુણનિધિના જીવને સોંપી દીધો શિવ દૂતો, શિવ ગણોને, શિવ ગણો ગુણનિધિના જીવને લઈને કૈલાસમાં જાય છે. ગણો કહે છે ગુણનિધિ શું જોવે છે, આ શિવલોક છે, મહાદેવ બિરાજે છે, જા ભગવાન મહાદેવનું દર્શન કર. ગુણનિધિ મહાદેવની પાસે જાય છે, ભગવાન મહાદેવને કહે છે ભગવાન મહાદેવ યમના બંધનમાંથી મને છોડાવ્યો, નરકમાં પડતો અટકાવ્યો મને ભગવાન, દુઃખમાંથી ઉગારી લીધો મને મહાદેવ, આ શિવલોક આ કૈલાસ આ મહાદેવ તમારું દર્શન મારું ક્યાં જન્મનું પુણ્ય છે. શંકરજી કહે તારા કોઈ જન્મનું પુણ્ય નથી, તો મને કૈલાસ મને તમારું દર્શન. ભગવાન મહાદેવ કહે છે ગુણનિધિ સાંભળ, તે તો કોઈ પુણ્ય નથી કર્યું, પરંતુ તારા પિતા જે યજ્ઞદત્ત હતા ને એ બહુ પરોપકારી હતા, તારા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તો શિવાલય પહોંચી ગયો. એ તારા બાપનું પુણ્ય હતું, તારા પિતાનું પુણ્ય હતું, અને તારા બાપના પિતાના પુણ્યને કારણે અંત સમયે તો શિવાલય આવ્યો. હવે સાંભળતું, હવે શંકર ભગવાન બોલે છે, ધ્યાન દેજો થોડી થોડી મિનિટો માટે. મહાદેવ બોલે છે ગુણનિધિ સાંભળ, તું શિવાલય પહોંચી ગયો. આ દુનિયાનો પાપીમાં પાપી માણસો જેને દુનિયાનો એક પણ પાપ ન છોડ્યું હોય ગુણનિધિ, એવો પાપી માનવ મનમાં સંકલ્પ કરે કે મારે શિવાલય જવું છે, તને એક જન્મ નહીં હજારો જન્મના પાપમાંથી હું તને મુક્ત કરું છું. સંકલ્પ કરવા માત્રથી મને શિવાલય જવું છે, અંત સમયે તું શિવાલય પહોંચી ગયો ગુણનિધિ. હે ગુણનિધિ હવે સાંભળ, શિવાલય આવી અને તે મને દીપ દર્શન કરાવ્યું. હવે સાંભળ ગુણનિધિ, મારા શિવાલય કોઈ આવે છે અને મને દીપ અર્પણ કરે છે, એના એક જન્મ નહીં હજારો જન્મમાં જ્ઞાનરૂપી હું અંજવાળું કરી દઉં છું, જ્ઞાનરૂપી હું તને પ્રકાશ આપું છું. તે મને શિવાલયમાં આવીને તે મને દીપ પ્રજ્વલિત કર્યો છે. હજી સાંભળ ગુણનિધિ, ગુણનિધિ આ તારા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તને આ બધું મળ્યું છે, તારા બાપના પુણ્ય છે, અને આપણી ઉપસ્થિતિ એટલી મોટી કથામાં છે, આપણે ભગવાનના માર્ગે જઈ રહ્યા છે, એ આપણું તો જરૂર પૂર્વજન્મનું પુણ્ય હોય, પણ આપણા પૂર્વજોના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે આ માર્ગ મળે છે, બાકી હવને નથી મળતો. ભલા માણા તમારી માતાનું પુણ્ય હોય, આપના પિતાનું પુણ્ય હોય, પૂર્વજોનું પુણ્ય હોય, ત્યારે આ ભગવત માર્ગ સાચો અને શ્રેષ્ઠ માર્ગ આપણને મળતો હોય છે. બાકી માણસો અટવાઈ જાય છે, રસ્તા શોધા જડતા નથી, દુખી 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 દુખી. હવે મહાદેવ બોલે છે ગુણનિધિ શિવાલયમાં તું આવી પહોંચો, દીપ દર્શન કરાવ્યું, મારો પ્રસાદ તે હાથમાં લીધો. સાંભળ ગુણનિધિ, મારો પ્રસાદ કોઈ હાથમાં લઈને મુખમાં મૂકે, ફલમ વક્તું શક્નોમિ, તેના ફલનું વર્ણન હું ન કરી શકું. મારો પ્રસાદ હાથમાં લઈને જેટલા માણસોને વહેંચે એટલા યજ્ઞોનું હું પુણ્ય આપું છું. આ કથા પૂરી થાય જયારે મહાપ્રસાદ લો છો ને, એ જેટલા ભાઈઓ બહેનો વડીલો મહાપ્રસાદ લે ને એટલા યજ્ઞોનું પુણ્ય કોને મળે, જેના તરફથી મહાપ્રસાદ થયો હોય છે, જેના તરફથી મહાપ્રસાદ થયો હોય એટલા યજ્ઞોનું પુણ્ય મળે છે ભાઈ. આ શંકરજીના વચનો છે, હાથમાં પ્રસાદ લઈને જેટલા માણસોને તમે આપો તેટલા યજ્ઞોનું ફળ મળે છે. ગુણનિધિ મારું પ્રસાદ મારું નૈવેદ્ય કોઈ મસ્તક ઉપર ધારણ કરે છે તેને ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ આપું છું. હે ગુણનિધિ હવે સાંભળ, દુનિયાનો પાપીમાં પાપી માનવ હોય, મારો પ્રસાદ ન મુખમાં મૂકે, મારો પ્રસાદ ન મસ્તક ઉપર ધારણ કરે, મારા પ્રસાદનું દર્શન કરવા માત્રથી હું એમને કૈલાસ ધામ આપું, હું તને શિવલોક આપું છું. અંત સમયે તે મારો પ્રસાદ હાથમાં લીધો છે.
તે મુખમાં ન મૂક્યો, મસ્તક ઉપર ન ધારણ કર્યો, પણ મારો પ્રસાદ તે હાથમાં લીધો. તારા પુણ્યનો મહિમા કોણ ગાઈ શકે? તું મારી પાસે કઈ વરદાન માંગ. હવે ત્યારે ગુણનિધિ કહે છે, આ તો મારા પિતાના પુણ્ય હતા, તેથી મને ભગવાન, હે મહાદેવ, આપનું સ્થાન મળ્યું, આપનું દર્શન થયું, માગવાનો કયો અધિકાર મારો ભગવાન, નહીં તો માગ. હવે ગુણનિધિ કહે છે, ભગવાન જો મારા પર તમે પ્રસન્ન હો તો મને એક વરદાન આપો. અરે માગ તું. હવે આ ગુણનિધિ વરદાન માગે, થોડી મિનિટો માટે ધ્યાન આપજો. ગુણનિધિ મહાદેવને કહે છે કે મહાદેવ, મને એકવાર માનવ અવતાર આપો, મારે મૃત્યુ લોકમાં જવું છે. શા માટે? મહાદેવ, મૃત્યુ લોકમાં મારા જેવા અનેક ગુણનિધિઓ છે કે જેને તમારા દર્શનની ખબર નથી, જેને દીપ દર્શનની ખબર નથી, જેને તમારા નૈવેદ્યની ખબર નથી. મહાદેવ, મને એકવાર અવસર આપો, મને મૃત્યુ લોકમાં મને મોકલાવો, મારા જેવા અનેક ગુણનિધિઓનો મારે ઉદ્ધાર કરવો છે. મને એકવાર અવસર આપો, મને ધરતી પર મોકલો, મને માનવ અવતાર આપો. શંકર ભગવાન આ ગુણનિધિને માનવ અવતાર આપે છે અને મૃત્યુ લોકમાં આવે છે. કલંગી દેશનો રાજા હરિદમ, રાજાને ઘેરે જન્મ થાય છે, રાજકુંવર તરીકે, જેનું નામ દમ રહે છે. જુઓ, માનવ અવતાર મળે એટલું જરૂરી નથી, પણ સંસ્કારી માતા પિતાને પેટ માનવ અવતાર મળે એ બહુ જરૂરી હોય છે. સારા કુળમાં જ્યાં સંસ્કાર હોય, જ્યાં ભગવાનની ભક્તિ હોય, જ્યાં પરોપકાર હોય, જ્યાં સેવા હોય, એવા સારા કુળમાં જન્મ મળે એ બહુ મહત્વનું હોય છે. રાજાને ઘેરે જન્મ થયો, રાજકુંવર તરીકે, નામ દમ રહ્યું છે. સમય જતા શું વાર લાગે, દમ યુવાન થયો, પિતાની વૃદ્ધાવસ્થા આવી અને પિતાની રાજગાદી દમને મળે છે. અને કલંગી દેશનો રાજા બેનો છે દમ. અને રાજા બેનો એટલે યાદ આવ્યું, ગૌ, આ ધરતી પર હું શા માટે આવ્યો છું? શિવનું કાર્ય કરવા માટે આવ્યો છું. પોતાના રાજ્યની સંપત્તિ શિવજીને અર્પણ કરવા લાગ્યો. જે નગરમાં શિવાલય ન હતા, નગરમાં શિવાલયો નિર્માણ કરવા લાગ્યો. જે શિવાલયો જર્જરિત થયા હતા, એ શિવાલયનો જીર્ણોદ્ધાર કરવા લાગ્યો. જે શિવાલયોમાં દીપમાળા નહીં થતી, ત્યાં દીપમાળા પ્રજ્વલિત કરવા લાગ્યો. જે શિવાલયોમાં નૈવેદ્યની વહેંચણી નહીં થતી હતી, પ્રસાદની વહેંચણી નહીં થતી હતી, ત્યાં પોતાના રાજ્ય તરફથી પ્રસાદ વહેંચવા લાગ્યો છે. નગરે નગરે, મહાનગરે, ફળીએ ફળીએ, હેરીએ હેરીએ, મોહલ્લે મોહલ્લે, ઘરે ઘરે જઈ જઈ લોકોને શિવનો મહિમા સમજાવવા લાગ્યો છે. પૂરું જીવન ભગવાન શિવને અર્પણ કરી દીધું, રાજની સંપત્તિ મહાદેવને અર્પણ કરી દીધી છે, પોતાનું તન, પોતાનું મન, પોતાનું સર્વધન ભગવાન શંકરને અર્પણ કરી દીધું. જીવન આખું ભગવાન શિવનું કાર્ય કર્યું છે. નગર નગર, ઘરે ઘરે જઈ જઈને લોકોને શિવ તરફ લઈ જવા લાગ્યો છે. શિવાલયોમાં દીપમાળા, પ્રસાદ, શિવાલયોમાં જય જયકાર, આરતી થવા લાગી, શિવાલયોનો જીર્ણોદ્ધાર કરવા લાગ્યો. પૂરું જીવન મહાદેવને અર્પણ કર્યું છે અને આ દમની વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. છેલ્લો શ્વાસ, યાદ આવ્યું, ભગવાન હવે તો આયુ પૂર્ણ થાય છે, મારું મૃત્યુ મારી નિકટ છે. પોતાના મૃત્યુનું જ્ઞાન થયું છે. અને બહુ યાદ રાખવા જેવી વસ્તુ છે, મહાદેવની ભક્તિ જે કરે છે ને, તેને પોતાના મૃત્યુનું જ્ઞાન થઈ શકે છે, કારણ કે મૃત્યુનો દેવ ભગવાન શંકર છે. અરે મૃત્યુનું જ્ઞાન થાય એટલું નહીં, મહાદેવની ભક્તિ કરવાથી મૃત્યુ ઉપર વિજય મેળવી શકે છે, કાલ ઉપર વિજય મેળવી શકે. માર્કંડ ઋષિ કો યાદ કરે, મૃત્યુ ઉપર વિજય જેને મેળવ્યો છે, માર્કંડાયો ભવહ માર્કંડેશ્વર મહાદેવ. શિવની ભક્તિમાં અદભુત શક્તિ છે. દીપને પ્રજ્વલિત કર્યો છે, પદ્માસન લગાવીને બેસી ગયો, શરીરમાં કોઈ પીડા નહીં. અને બહુ યાદ રાખવા જેવી વસ્તુ, મહાદેવની ભક્તિ કરે ને તેને મૃત્યુની પીડા ભોગવવી પડતી નથી. બાકી મૃત્યુની પીડા આટલી ભયાનક હોય છે, અસહ્ય પીડા હોય છે, એ મૃત્યુની પીડામાંથી જો મુક્ત રહેવો હોય, મહાદેવનું ભજન કરો. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. કર્મના બંધનોમાંથી દુનિયાના કોઈ દેવ મુક્ત ન કરી શકે. મારા શંકરનું ભજન કરો, કર્મના બંધનમાંથી મહાદેવ મુક્તિ આપી શકે છે. બાકી તો કર્મના ફળ ભોગવવા પડે, પણ શંકરનું ભજન કરે તેને મહાદેવ મુક્તિ પ્રદાન કરે છે, એ મહાદેવ છે. શંકરજીને યાદ કરતા પોતાનું શરીર શાંત થાય છે.
પીડા રહિત મૃત્યુ, કોઈ પીડા નહીં એવા અનેક શિવ ભક્તોને મેં જોયા છે, અનેક સંતોને મેં જોયા છે. સૌ મંડળી સાથે, જમાત સાથે બે છલમ મારીને કહે નમો નારાયણ નીકળી જાય લાંબી યાત્રાએ. આવા અનેક સાધુ પુરુષોને મેં જોયા છે, આવા અનેક વૃદ્ધ વયોવૃદ્ધ બ્રાહ્મણોને જોયા છે. પંચાક્ષર મંત્રનો જાપ કરતાં કરતાં હાથમાં માળા રહી જાય અને બ્રાહ્મણ યાત્રાએ નીકળી જાય. આ શિવ ભક્તિમાં અદ્ભુત શક્તિ છે. જો મૃત્યુની પીડામાંથી મુક્ત રહેવું હોય તો ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ. અરે મૃત્યુની પીડા નહીં, જીવનની દરેક પીડાઓમાંથી જેમને મુક્ત રહેવું હોય ભગવાન શંકરનું ભજન કરવું પડે છે, મહાદેવનું ભજન કરવું પડે છે. ભલા પીડા રહિત મૃત્યુ, શરીર શાંત થયું છે, ગુણનિધિનો જીવ દમ કૈલાસના દ્વારે જાય છે. શિવ અને પાર્વતી ઉભા છે, ગુણનિધિની આરતી ઉતારે દમની, ત્યારે દમ કહે છે ભગવાન હું ગુણનિધિ, હું દમ, તમે મને અવસર આપ્યો અને મેં સુંદર કાર્યો કર્યા ભગવાન, આપ મારી આરતી શા માટે ઉતારો છો? ત્યારે શિવ અને પાર્વતી કહે છે કૈલાસના દ્વારે તમારું સ્વાગત છે, અમે તમને ધરતી ઉપર મોકલ્યા પણ આટલી કમાણી કરીને, એટલું સત્કર્મનું પુણ્ય લઈને તમે આવ્યા છો કે હું શિવ અને પાર્વતી તમારું સ્વાગત કરીએ છીએ, તમારી આરતી ઉતારીએ છીએ. આપણે પણ ધરતી પર એવા સત્કર્મો કરીને જઈએ, એવા પુણ્ય કર્મો કરીને જઈએ, એવું સુંદર જીવન જીવીને જઈએ કે આપણે પણ શિવલોકમાં જઈએ ત્યારે શંકરને પાર્વતી આપણો આદર કરે, આપણું સ્વાગત કરે. આપણે દીકરાને પરદેશ મોકલો હોય કમાણી કરવા માટે, જમીન વેચી નાખી, ઘર ખોરડા વેચી નાખ્યા, કરજો કર્યો, બેંકની લોન લીધીને દીકરાને પરદેશ કમાવા મોકલો, એ દીકરો કમાણી કરીને આવે તો મા બાપ રાજી થાય. હવે એ દીકરો કમાણી કરીને ના આવે ને બધું વેચી અને માથે કરજો કરીને આવે તો મા બાપ નારાજ થાય છે, મા બાપ તેને ઠપકો આપે છે. એક સામાન્ય કમાણી કરવા માટે મોકલેલો દીકરો પરદેશથી કમાણી કર્યા વગરનો આવે, જો સંસારના મા બાપ નારાજ થતા હોય તો આપણને ભગવાને આ ધરતી ઉપર કમાણી કરવા માટે મોકલ્યા છે, એવી કમાણી કરીને જવાનું છે. આપણા માતા પિતા ખૂબ રાજી થાય. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જગત માતુ પિતુ શંભુ ભવાની. માતા પિતાની ડાટ ન ખાવી પડે, માતા પિતાનો ઠપકો ન સાંભળવો પડે કે તને મોકલ્યો તો શું ખાલી હાથ આવ્યો, મૂંડી નીચી ન કરવી પડે. અને એટલું ભજન કરીને જઈએ, એટલા સત્કર્મો કરીને જઈએ કે કૈલાસના દ્વારે જઈએ તો શંકર અને પાર્વતી સામે ચાલીને આપણું સ્વાગત કરવા માટે આવે કે દીકરા તું ખૂબ કમાણી કરીને આવ્યો છે, તારું સ્વાગત છે. ભગવાન શિવ અને પાર્વતીએ ગુણનિધિનો આદર કર્યો છે, દમનો કૈલાસમાં પધાર્યો છે, શિવનું દર્શન થયું. શંકર ભગવાને કહ્યું તો વરદાન માગવે. ભગવાન શું માગું? આપની કૃપાથી સત્કર્મો થયા, આપની કૃપા, તમે મને અવસર આપ્યો તો થયું, તું વરદાન માગ. થોડી મિનિટો લઈએ ધ્યાન. હવે ગુણનિધિ કહે, દમ કહે છે મહાદેવ હું જે માગું એ મને મળે. શંકર ભગવાન કહે મારી પાસે કોઈ માગનારો ભૂલે, માગે ને આપે ને દેવ કહેવાય, ને માગ્યા વગર હું વરદાનો આપું છું, તેથી દુનિયા મને મહાદેવ કહે છે. યોગ્યતા પ્રમાણે આપે તેને દેવ કહ્યો, યોગ્યતાથી વધારે હું વરદાન આપું છું તેથી તો દુનિયા મને મહાદેવ કહે છે. તો વરદાન માગ. બીજી વાર પૂછું હું માગું એ મળે. અરે પણ માગ તો સહી. ત્રીજી વાર કહ્યું હું માગું એ મને મળે. અરે માગ માગ માગ. ભગવાને ત્રણ વાર આ પાડી છે ને હવે માંગણી કરી છે, ભગવાન તમે જો મારા સત્કર્મો પુણ્યકર્મથી પ્રસન્ન થયા હો તો હે મહાદેવ હું તમારો ગણ બની નિત્ય કૈલાસમાં રહું. શંકર ભગવાન ગંભીર મુખમુદ્રા ધારણ કરે છે અને ગુણનિધિની સામે જોવે છે. ગુણનિધિ દમ, તો મારો ગણ બનવાને યોગ્ય નથી. ભગવાન તમે ત્રણ વાર મને આ કહી માગ માગ માગ, હવે આપ એમ કહો છો કે તું મારે ગણ બનવાને યોગ્ય નથી, તો મહાદેવજી તમે ત્રણ વાર આ શા માટે કહી? તમે ત્રણ વખત મને કહ્યું માગ માગ માગ, ત્યાર પછી મેં માગ્યું હું તમારો ગણ બનીને કૈલાસમાં નિત્ય નિવાસ કરું, અને હવે આપ એમ કહો છો કે તું મારો ગણ બનવાને યોગ્ય નથી. હવે શંકર ભગવાન બોલે છે ગુણનિધિ દમ સાંભળ, તારા સત્કર્મો તારા પુણ્યકર્મનો કોણ મહિમા ગાઈ શકે? તું મારો ગણ બનવાને યોગ્ય નથી પણ તું મારો મિત્ર બનવાને યોગ્ય છે. ધનેશ મિત્રમ, તું મારો સખો બનવાને યોગ્ય છે. ભગવાન શંકરે આ ગુણનિધિને પોતાનો મિત્ર બનાવ્યો છે, પોતાનો સખો બનાવ્યો છે. અને મિત્રતાના સંબંધે શંકર ભગવાન કહે છે કે હે ગુણનિધિ,
હે દમ, મારી પાસે અલકાપુરી નગરી છે, સોના ચાંદી હીરા મોતીની ભરેલી નગરી છે, એ નગરી હું તને ભેટમાં આપું છું. અને ભગવાન મહાદેવે અલકાપુરી નગરી આ દમને આપી છે. ગુણનિધિને અલકાપુરીનો રાજા બન્યો, નામ અલકેશ રહ્યું. ધન સંપત્તિ વૈભવ ભોગ વિલાસ મળ્યો છે, પણ યાદ રહ્યું છે કે શંકરનું મળેલું છે, મહાદેવનો પ્રસાદ છે. ધન સંપત્તિ વૈભવ આમાં મારે પડ્યું ન રહેવાય, આ સમજણ છે, આમાં પડ્યું ન રહેવાય. એ ધન સંપત્તિ વૈભવ ને અલકાપુરીને છોડીને કૈલાસ પહાડની બાજુમાં બેસીને 10,000 વર્ષનું કઠિન તપ કરે છે. અને ભગવાન શિવ અને પાર્વતી તેની સામે પ્રગટ થાય છે અને કહે છે, સાંભળ, અત્યાર સુધી તારું નામ હતું અલકેશ, પણ તે મારું તપ કર્યું છે, બહુ જ પ્રસન્ન થયો છું, આજથી તું ધનનો માલિક બનીશ, તેથી તારું નામ કુબેર રહેશે અને કુબેરેશ્વર લિંગ તરીકે હું પ્રગટ થઈશ. તારા નામથી મને કોઈ પોકારે તેના અન્નભંડાર હું ભર્યા રાખીશ. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહે. આવી ભગવાન મહાદેવની અસંખ્ય કથાઓ છે. બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ, જે કોઈ કુબેરના જીવન ચરિત્રની કથાનું શ્રવણ કરે છે, જે કોઈ ભગવાન શિવજીના શિવાલય દર્શન કરવા જાય છે, જે કોઈ ભગવાન શિવને નૈવેદ્ય અર્પણ કરે છે, આ કથાનું જે શ્રવણ કરે છે તેને ધન પ્રાપ્ત થશે, નિર્ધનતા તેની દૂર થશે અને શિવની કૃપા તેના પર પૂર્ણ રીતે ઉતરે એવું મહાત્માએ કહી અને અસંખ્ય અવતારોની કથા કહી છે.